નમસ્કાર એસ ગુજરાત ન્યૂઝ માં આપનું સ્વાગત છે અને હું છું ચાપી નજર નાખી હાલના મુખ્ય સમાચાર પર. તાતીવાડાના જેગોલ ગામે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો. દાંતીવાડા તાલુકાના જેગોલ 18 શ્રી ખડોસ ચૌધરી કેળવણી મંડળ સંચાલિત શ્રી બી સી ચૌધરી વિદ્યાલય જેગોલ આયોજિત રક્તદાન શિબિર કેમ્પનું આયોજન કરાયું, જેમાં મોટી સંખ્યામાં યુવા મંચ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું, જેમાં 101 લોકોએ રક્તદાન કર્યું, જેમાં ખડોસ ચૌધરી કેળવણી આયોજિત અને 101 બ્લડ બોટલ ભૂમિ બ્લડ બેંકને સુપ્રત કરવામાં આવી. આ કાર્યક્રમમાં રક્તદાન મહાદાનના સેવાકીય અભિગમ સાથે રક્ત એકત્રિત થયું હતું. દરમિયાન સંસ્થા દ્વારા રક્તદાતાઓને પ્રમાણપત્ર અને પ્રોત્સાહન ભેટ આપી બિરદાવવામાં આવ્યા. આયોજનને સફળ બનાવવા માટે ધાનેરામ મત વિસ્તારના ધારાસભ્ય નાથાભાઈ પટેલ, પી જે ચૌધરી, દેવજીભાઈ રૂપાવટ, પદ્માભાઈ પટેલ સહિત શાળા કેળવણી મંડળના ટ્રસ્ટી, સમાજના વડીલો સહિત યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જયેશભાઈ તેમજ જયંતિભાઈનું મોટું યોગદાન રહ્યું. આવેલ મહેમાનોને પણ શાલ આપીને સન્માનિત કરવામાં આવ્યા. ભૂમિ બ્લડ લેબોરેટરી દ્વારા બ્લડદાતાઓને સન્માનિત કરવા માટે પણ બી સી ચૌધરી શાળા પરિવારને ઝેરોક્સ પ્રિન્ટર ભેટ કરવામાં આવ્યું. ઉમેશ પંચાલ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ બનાસકાંઠા. ભાવનગર શહેરમાં શિશુ વિહાર દ્વારા આંગણવાડીના ગરીબ બાળકોના પ્રશિક્ષણ માટે આંગણવાડી શિક્ષકોને તાલીમ આપી સાધન સહાય આપવામાં આવી. વર્ષ 2011 થી પ્રારંભાયેલ તાલીમ કાર્યક્રમ દ્વારા શહેરની 314 આંગણવાડીને 10-10 શૈક્ષણિક ચાર્ટ, સંગીતના સાધનો, 5-5 પપેટ્સ, ફર્સ્ટ અને તાલીમ બાદ ફર્સ્ટ એડ, તાલીમ બાદ ફર્સ્ટ એડ બોક્સ આપવામાં આવેલ. શિશુ વિહાર બાલ મંદિરના ઉપક્રમે વર્ષ 2019માં યોજાયેલ 8મી ક્રાફ્ટ તાલીમ થકી 240 આંગણવાડી શિક્ષકોને પ્રશિક્ષિત કરાયા. તારીખ 20 જુલાઈના રોજ યોજાયેલ શિબિરમાં બીજા 30 બહેનોને તાલીમ આપી ગુજરાતના જાણીતા બાળ કવિ કૃષ્ણ દવેના વરદ હસ્તે ક્રાફ્ટ કિટનું વિતરણ કરવામાં આવ્યું. નટવરલાલ ભાટિયા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ ભાવનગર. અમરેલી શહેરમાં રોકડિયા હનુમાન મંદિરે જવા માટે 35 લાખના ખર્ચે બ્રિજનું નિર્માણ કરવામાં આવેલ છે, ત્યારે ગુજરાત રાજ્યના વિપક્ષ નેતા પરેશભાઈ ધાનેરાના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવેલ, જેમાં મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા હતા. અમરેલી શહેરમાં રોકડિયા હનુમાન મંદિરે જવા માટે 35 લાખ જેવી માતબર રકમનો ખર્ચે નવા બ્રિજનું નિર્માણ કરવામાં આવે, ત્યારે ગુજરાત રાજ્યના વિપક્ષ નેતા પરેશભાઈ ધાનાણીના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવેલ, જેમાં બહોળી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા. ત્યારે હાલ વર્ષ જૂની સમસ્યાઓ હતી, જે બ્રિજ બનતા ભક્તોની માંગણી પૂર્ણ થતા અહીં દર્શન કરવા આવતા દર્શનાર્થીઓમાં આનંદની લાગણી જોવા મળી. ત્યારે મંદિરના પૂજારી દ્વારા આ બ્રિજનું લોકાર્પણ કરવા બદલ પરેશભાઈ ધાનાણી તેમજ અમરેલી જિલ્લા પંચાયતની ટીમ સમસ્તનો આભાર વ્યક્ત કરેલ હોવાનું જાણવા મળેલ છે. અશોક મણવર સાથે એનએસ ગુજરાત ન્યૂઝ અમરેલી. લાઠી બાબતના ધારાસભ્ય ઝુમરે પાક વીમા બાબતે કૃષિ ખાતામાં મોટી રજૂઆતો કરવામાં આવી છે, ત્યારે 700 કરોડ રૂપિયાના કંપનીઓએ વીમાના પ્રીમિયમ પેટે ઉઘરાવેલ છે. અછત પરિસ્થિતિ લાઠી બાબરા તેમજ ઘણા તાલુકામાં હોવા છતાં પણ મગફળીનો વીમો મળ્યો નથી, પણ કપાસનો વીમો આપવામાં આવેલ ન હોય જેથી ધારાસભ્ય આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. અમરેલી જિલ્લાના લાઠી બાબરાના ધારાસભ્ય વીરજીભાઈ ઠુમર દ્વારા પાક વીમા બાબતે કૃષિ ખાતામાં મોટી રજૂઆતો કરવામાં આવેલ, ત્યારે ધારાસભ્ય વીરજીભાઈ ઠુમરના જણાવ્યા પ્રમાણે પ્રાઇવેટ કંપનીઓ ખૂબ જ મસમોટું વીમાનું પ્રીમિયમ ઉઘરાવે છે. તેઓ જણાવે છે કે કેન્દ્રમાં જ્યારે રાજીવ ગાંધી સરકાર હતી ત્યારે 35% કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને 30% કંપનીનો હિસ્સો હતો, પરંતુ હવે જ્યારે પ્રાઇવેટ કંપનીઓ જેવી કંપનીઓને આ કામ આપી ખેડૂતો ઉપર નિયંત્રણ રાખવામાં આવેલ છે. 700 કરોડ રૂપિયાના આ કંપનીઓએ વીમાના પ્રીમિયમ પેટે ઉઘરાવેલ છે. અછત પરિસ્થિતિ લાઠી બાબરા તેમજ ઘણા તાલુકામાં હોવા છતાં પણ મગફળીનો વીમો મળ્યો, પણ કપાસનો વીમો આપવા તૈયાર નથી. ગુજરાત સરકાર વીમા કંપનીઓને કશું કહી શકતી નથી, કારણ કે તેની પાસે ભારે મોટું ફંડ ઉઘરાવેલું છે, ત્યારે ખેડૂતોને ભારે મોટો અન્યાય થઈ રહ્યો છે. રોજ અને નીલગાયનો મોટો ત્રાસ છે, ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા નથી. ખેડૂતો આજે મુશ્કેલીમાં છે, ત્યારે સરકારે તાત્કાલિક ધોરણે પગલાં લેવા જોઈએ તેવી ધારદાર રજૂઆત ધારાસભ્ય વીરજીભાઈ ઠુમ્મર દ્વારા વિધાનસભામાં કરવામાં આવેલ હોવાનું ધારાસભ્ય વીરજીભાઈ ઠુમ્મરે જણાવ્યું હતું. અશોક મણવર સાથે એનએસ ગુજરાત ન્યૂઝ અમરેલી. પીવાના પાણીમાં ગટરનું ગંદુ પાણી ભરેલું પાણી આવતા વાઘપરાના લોકો પીવાના પાણીની વાત લઈને નગરપાલિકાએ પહોંચ્યા હતા. મોરબી નગરપાલિકા વિસ્તારના વાઘપરામાં પીવાનું પાણી મળતું ન હોય 4 દિવસ પહેલા
વાઘપરાના લોકોએ નગરપાલિકામાં રજૂઆત કરી હતી અને પીવાના પાણીની લાઇનમાં ફોલ્ટ હોય, પાણી મળતું નથી અને ફોલ્ટ મળે તો રિપેરિંગ કરીને પાણી મળતું થઈ જશે તેવો અધિકારીઓએ હૈયાધારણ આપ્યા પછી ફોલ્ટ મળતા પાઇપલાઇન રિપેર કરવામાં આવી અને પીવાનું પાણી વહેતું કરવામાં આવ્યું. પણ પીવાના પાણીમાં ગટરનું ગંદુ પાણી, ભરેલું પાણી આવતા ફરીથી વાઘપરાના લોકો પીવાના પાણીની વાત લઈને નગરપાલિકાએ આવ્યા. પરંતુ ચીફ ઓફિસર કે પ્રમુખ હાજર નહીં હોવાથી મહિલાઓએ ભારે હોબાળો મચાવ્યો અને નગરપાલિકા હાય હાયના નારા લગાવ્યા. આ બાબતે વાત કરીએ તો મોરબીના જેલ રોડ પર આવેલા વાઘપરામાં પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ છે. લોકોએ નગરપાલિકામાં રજૂઆત કરતા પાણીની લાઇનમાં ફોલ્ટ સર્જાતા પાણીની સમસ્યા ઊભી થઈ છે. જેમાં ફોલ્ટ દૂર કરી દેવાશે ત્યારે પાણી મળશે તેવું તેમણે જણાવ્યું અને પાઇપલાઇનનો ફોલ્ટ મળી જતાં તે રિપેર કરીને પાણી રહે તો કર્યું હતું. પરંતુ પીવાનું પાણી ગંદુ અને દુર્ગંધયુક્ત આવ્યું હોવાથી ફરીથી વાઘપરાની મહિલાઓનું ટોળું નગરપાલિકાએ પહોંચ્યું અને ચીફ ઓફિસરની ચેમ્બર પાસે ઘેરો નાખી અને બેસી ગયા. પરંતુ નગરપાલિકામાં ચીફ ઓફિસર કે પ્રમુખ કોઈ નહીં મળતા ઉશ્કેરાયેલા આ મહિલાના ટોળાએ નગરપાલિકા હાય હાયના નારા શરૂ કર્યા. જ્યારે થોડી વારે ચીફ ઓફિસરના પીએ જુજર અમીન આવીને મહિલાઓની વાત સાંભળી હતી અને લાગતા વળગતા કર્મચારીઓને પાણીની લાઇનનો ફોલ્ટ શોધી ગંદુ પાણી બંધ કરી પાણી વહેતું કરવા સૂચના આપી હતી અને તંત્ર આ ફોલ્ટ શોધવા કામે લાગી ગયું હતું. શ્રીકાંત પટેલ સાથે ગુજરાત ન્યૂઝ મોરબી. કુકાવાવ અને વડિયા તાલુકાના ગામડાના ખેડૂતોએ સાથે રાખીને ગુજરાત સરકાર વિપક્ષ નેતા પરેશ ધાનાણીના ખેતરોની મુલાકાત લીધી. ત્યારે સમગ્ર સૌરાષ્ટ્રમાં અત્યારે કુદરત રૂઠેલા હોય તેવા સમયે ખેડૂતોનું વાવેતર સદંતર નિષ્ફળ ગયું છે. અમરેલી જિલ્લાના કુકાવાવ અને વડિયા તાલુકાના ગામડાઓના ખેડૂતોને સાથે રાખીને ખેતરોની મુલાકાત લેતા ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા પરેશ ધાનાણી વડિયા અને કુકાવાવ તાલુકાની મુલાકાત લેતા વિપક્ષના નેતા પરેશ ધાનાણી જણાવે છે કે કુકાવાવ, વડિયા તેમજ અમરેલી ડિસ્ટ્રિક્ટ અને સમગ્ર સૌરાષ્ટ્રમાં અત્યારે કુદરત તૂટેલા હોય તેવા સમયે ખેડૂતો દ્વારા વાવણી ઉપર થોડો ઘણો વરસાદ થતાં ખેડૂતો ખુશખુશાલ થયા. ખેતીમાં વાવેતર કરેલ અને ખેતીની અંદર મોંઘું બિયારણ, ખાતર, મોંઘી દવાઓ વાપરી ખેડૂતે પોતાના પરસેવાના ટીપે ટીપે આ છોડને સિંચવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ આજે કુદરત રૂઠેલો હોય તેમ અમરેલી, વડિયા તેમજ સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદનું ટીપું આવતું નથી અને હજારો હેક્ટરનો ખેતીનો પાક ઊભો સુકાઈ રહ્યો છે. આવી પરિસ્થિતિ હોવા છતાં રાજ્ય સરકાર વિધાનસભાની અંદર ફક્ત વાહ વાહ લૂંટી રહી છે. તો આંધળી અને બહેરી સરકારને વિનંતી છે કે વિધાનસભાની બહાર આવી ખેડૂતોના ખેતર પડાનો સર્વે કરે અને ખેડૂતો પાસેથી જ્યારે વીમાનો પરાણે પ્રીમિયમ વસૂલ્યો છે ત્યારે તાત્કાલિક અસરથી મગફળી તેમજ કપાસનો ચાલુ વર્ષનો વીમો તાત્કાલિક ધોરણે મંજૂર કરીને ખેડૂતોને સહાય કરે, મદદ કરે. રાજ્ય સરકાર દ્વારા આમ કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં આવા કેટલાય કિસ્સાઓ બનશે કે જેમાં સમગ્ર ગુજરાત દ્રવી ઉઠશે. કોઈ ખેડૂતનો દીકરો મોત મીઠું કરવા આગળ વધે તે પહેલાં રાજ્ય સરકારને મારી નમ્ર અપીલ છે કે આ ધરતી પુત્રોના અવાજ વહેલી તકે સાંભળી અને તેમને તાત્કાલિક મદદ કરવી તેવું ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા પરેશભાઈ ધાનાણી જણાવે છે. અશોક મણવર સાથે એનએસ ગુજરાત ન્યૂઝ અમરેલી. તાલાડા તાલુકા તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજા વાજવીજ સાથે મન મૂકીને વરસ્યા. ખેતરો પાણીથી ભરાયા અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. ચોમાસાની શરૂઆતમાં મેઘરાજાના આગમનથી ખેડૂતોએ વાવણીના શ્રીગણેશ કર્યા હતા. ત્યારબાદ એકાદ મહિનો મેઘરાજાનું આગમન ન થતાં ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો. ત્યારે બપોર બાદ તાલાડા તાલુકામાં તેમજ સમગ્ર ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન થતાં પાણી પાણી જોવા મળ્યું. મેઘરાજાના ધમાકેદાર આગમનથી ખેતરોમાં પણ પાણી ભરાયા. જોકે સર્વત્ર વરસાદ ન હોવાથી અનેક ગામોમાં નહિવત વરસાદ નોંધાયો. તાલાડા શહેરી વિસ્તારોમાં ઓછો વરસાદ વરસ્યો. મેઘરાજાના આગમનથી અનેક ગામોમાં વીજ પાવર પણ કલાકો સુધી બંધ રહ્યા. ખેતરો પાણીથી છલકાવા લાગ્યા છે ત્યારે એક મહિનાના વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી. સતીશ કાથડ સાથે ભરત સોંદરવા, એનએસ ગુજરાત ન્યૂઝ, તાલાડા. તો હાલના બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો એનએસ ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.